હલો ફ્રેન્ડ્સ હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર વન ઓલ બ્રાન્ચની અંદર જે કોમન સબ્જેક્ટ થયા મેથેમેટિક્સ એની અંદર આપણે આજે ન્યૂ ચેપ્ટરની ન્યૂ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે ઓલરેડી ચેપ્ટર નંબર વનની આપણે આખી સિરીઝ ફિનિશ કરી દીધી છે આજે ચેપ્ટર નંબર થ્રી વેક્ટર જે તમારું જીટીયુની એક્ઝામમાં જેમાં એક્ઝામ્પલ પૂછાય છે એ ચૌદ માર્ક્સના અને પ્લસ ત્રણ એમસીક્યુ કુલ સત્તર માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર નંબર થ્રી આ બંને બંને કરો એટલે પાંત્રીસ માર્ક્સ થઈ જાય છે તો આજે આપણે સત્તર માર્ક્સ જે પૂછાવાના છે જીટીયુની એક્ઝામમાં એના માટેની આજે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા છે વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે ચેનલને લાઈક કરો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને જેટલા પણ ફ્રેન્ડ નવા હોય એ દરેક વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે એ વોટ્સઅપ ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે કે જેથી તમને પીડીએફઓ છે નવા નવા મટીરિયલ છે વિડીયો છે દરેક ઇન્ફોર્મેશન એની અંદર આવતી રહેશે તો ફટાફટ જોઈન થઈ જાઓ દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે અને તમારા ફ્રેન્ડને પણ જોઈન કરો જોડે જોડે ઓકે તો આજે સ્ટાર્ટ કરીએ વેક્ટર આખી સિરીઝ આપણે ફિનિશ કરીશું દરેક ટોપિક કવર કરીશું એક પણ ટોપિક મિસ નહીં કરીએ જ્યારે પણ

આ બંને વડે દર્શાવવામાં આવે સદિશ કહેવામાં આવે છે અને અદિશ કોને કહેવાય છે ફક્ત મૂલ્યથી દર્શાવવામાં આવે એટલે કે અમુક રાશિ એવી છે જે વજન વજન માપવું હોય તો આપણે શું કહીએ છીએ કે ભાઈ મારો આટલું વજન છે એવું કહીએ છીએ કે ઉત્તર દિશામાં આટલું વજન છે ના તો અને કોઈ જગ્યાએ જવું છે તમે કોઈ જગ્યાએ ઊભા છો અને તમે એમ પૂછે કે ભાઈ મારે આ પોલિટેકનિક અથવા જ્યુટીએ જવું છે તો કઈ જગ્યાએ તો હિંમત ગાંધીનગરથી તમે દસ કિલોમીટર અથવા વીસ કિલોમીટર ઉત્તર દિશામાં જાઓ તો ત્યાં કિલોમીટર અને દિશા બંને બતાવવી પડે છે તો એ કહેવામાં આવે છે અધિશ ઓકે અને કહેવામાં આવે છે એ બાર બરાબર ટુ વાય માઇનસ થ્રી જે પ્લસ કે આપેલો છે વેક્ટર ઓકે તો આ વેક્ટર ની અંદર છે શું વિદ્યાર્થી મિત્રો તો પહેલા કમ્પલસરી ધ્યાન રાખજો પહેલો આઈ આવે બીજો જે આવે અને ત્રીજો કે આવે તો અહીંયા પહેલો આઈ છે બીજો જે છે અને ત્રીજો કે છે એના કમ્પોનન્ટ તો શું થશે આઈની આગળ જે સંખ્યા હોય એટલે કે ટુ જેની આગળ જે સંખ્યા હોય માઇનસ થ્રી અને કેની આગળ કંઈ નથી વનતો હોય તો કે એના કમ્પોનન્ટ થઈ ગયા ધાઇલો કે બી બાર બરાબર આપ્યો છે માઇનસ ફોર જે પ્લસ કે માઇનસ ટુ તો અહીંયા પહેલો આઈ આવવો જોઈએ આઈ છે નહીં તો પહેલા શું કરવું પડશે સિકવન્સ ટુ આય આગળ લાવવો પડશે પછી જી આવે તો માઇનસ ફોર છે અને પછી સિકવન્સમાં ટુ માઇનસ ફોર વન ક્લિયર એક્સ ફોર એક્ઝામ્પલ ડાયલોગ આપ્યો છે ટુ વાય પ્લસ ફોર કે તો આના કમ્પોનન્ટ શું થાય હવે અહીંયા ટુ અને ફોર આઈ ટુ અને કે આપેલા છે આઈ અને કે જે આપ્યો નથી તો

એ બાર માઇનસ બી બાર ક્લિયર હવે એક્સ પર એક્ઝામ્પલ લઈ લઈએ અહીંયા ધારો કે અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે એ બાર ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ માઇનસ થ્રી જે પ્લસ ફોર કે એન બી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ થ્રી જે પ્લસ કે દેન ફાઈન એ બાર પ્લસ બી બાર એન

આઈ માઇનસ થ્રી જે પ્લસ કે તેના કમ્પોનન્ટ વન માઇનસ થ્રી વન થઈ ગયું ક્લિયર ચલો હવે મારે ફાઇન્ડ શું કરવું છે પહેલું ફાઇન્ડ અહીંયા એ બાર પ્લસ બી બાર ઓકે ચલો અહીંયા એના કમ્પોનન્ટ શું છે ટુ માઇનસ થ્રી ફોર પ્લસ વન માઇનસ છે ઓકે તો હવે એડિશન અને સબટ્રેકશન બંને પહેલો કોમ્પોનન્ટ પહેલા કોમ્પોન જોડે એટલે કે અહીંયા ટુ પ્લસ વન કમ્પલસરી અલ્પ વિરામ બ્રેકેટ પણ કરવું પડશે અલ્પ પછી માઇનસ થ્રી પ્લસ બ્રેકેટની અંદર માઇનસ છે માઇનસ થ્રી મૂકું છું અને પછી ફોર પ્લસ વન ઓકે પહેલો કોમ્પોનન્ટ પહેલો બીજો બીજા જોડે અને ત્રીજો ત્રીજા જોડે ક્લિયર ચાલો ટુ પ્લસ વન માઇનસ થ્રી પ્લસ માઇનસ માઇનસ થ્રી થઈ જશે અને અહીંયા 5 એટલે આપણો એ બાર પ્લસ બી બાર આન્સર આવશે આ શું એ પ્લસ બી બાર ક્લિયર અહીંયા થાય કે મને આપી દીધો છે એ બાર માઇનસ બી બાર ફાઇન કરવો છે તો એ બાર માઇનસ બી બાર કઈ રીતે ફાઇન થશે તો પેલો એ ના શું છે ટુ માઇનસ થ્રી ફોર बच्चे શું છે માઈનસ બીબાના કમ્પોનન્ટ 1 -3 1 છે ચલો અહીયા શું થશે 2 -1 -3 - -3 4 -1 ઓકે a બાર - b બાર = અહીયા આવશે 1 -3 --+ 3 થઈ જશે અહીયા 3 આન્સર આવશે ચલો a બાર - b બાર શું થશે 1 0 ઓકે તો આ થઈ ગયા માઇનસ બી બાર અને એ બાર પ્લસ બી બાર ક્લિયર એડિશન અને સબટ્રેક્શનમાં આઈડિયા આવી ગયો ઓકે પહેલો ઘટક પહેલા ઘટક જોડે બીજો ઘટક બીજા ઘટક જોડે આ રીતે આપણે કરવાનું છે ક્લિયર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે થોડો ડિફિકલ્ટ એક્ઝામ્પલ ધારી કે બે વેક્ટર કરતાં વધારે વેક્ટર આપ્યો તો આપણે શું કરીશું તો અહીંયા એક્સ બાર એક્ઝામ્પલ જોઈએ એ બાર બરાબર આપ્યો છે સમજી લો ટુ આઈ માઇનસ ફોર કે પ્લસ જે બી બાર ઇઝિકલ ટુ આઈ માઇનસ જે પ્લસ ટુ કે એન્ડ સી બાર ઇઝિકલ ટુ આઈ માઇનસ ટુ જે પ્લસ ફોર કે દેન ફાઇન ટુ એ બાર માઇનસ થ્રી બી બાર પ્લસ ફોર સી બાર એને શોધવાનું કીધું છે ઓકે તો અહીંયા મને ટુ એ બાર માઇનસ થ્રી બી પ્લસ ફોર સી બાર શોધવાનું કીધું છે તો આપણે કઈ રીતે ફાઇન કરું છું તો પહેલાં જે વેક્ટર આપ્યા છે લઈ લઈએ સોલ્યુશન કઈ રીતે આપીશું તો એ બાર બરાબર ચાલો એ બાર બરાબર શું આપ્યું છે ટુ વાય માઇનસ ફોર કે પ્લસ જે ચલો સિકવન્સમાં છે ના તો પહેલા સિક્વન્સમાં તો ટુ પ્લસ જે માઇનસ ફોર કે કમ્પોનન્ટ શું થશે ટુ વન માઇનસ ફોર ચલો બી બાર બરાબર શું થશે આઈ માઇનસ જે પ્લસ ટુ કે એટલે આના તો સિકવન્સમાં છે તો કોમ્પોનન્ટ શું થશે વન માઇનસ વન ટુ સી બાર બરાબર શું થશે આઈ માઇનસ ટુ જે પ્લસ ફોર કે તો શું થશે વન માઇનસ ટુ ફોર થઈ ગયા કમ્પોનન્ટ્સ ક્લિયર હવે મારે ફાઇન શું કરવાનું છે જોઈએ તો ફાઇન મારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવાનું છે ટુ એ બાર પ્લસ થ્રી બી બાર માઇનસ પ્લસ સોરી અહીંયા માઇનસ છે તો આ માઇનસ અને પ્લસ 4c बार ओके okay? तो जे फाइंड करना चाहिए ले लिए 2a बार -3b बार +4c बार चलो पहला सु छे 2 तो आ जाओ 2 आ जेसे પછી a छे तो a ના કમ્પોનન્ટ શું થશે 2 1 -4 થઈ ગયા ક્લિયર ઓકે ઓકે चलो એના પછી શું છે બ્રેકેટ ક્લોઝ થઈ ગયો પછી માઈનસ છે તો માઈનસ પછી 3 તો 3 બી बार શું છે તો વન માઇનસ વન ટુ પછી શું છે પ્લસ ફોર સી શું છે તો વન માઇનસ ટુ ફોર ક્લિયર ચલો અહીંયા શું થશે આ જે ટુ છે પેલા બધા કમ્પોનન્ટ જોડે મલ્ટીપ્લિકેશન થઈ જશે તો શું થશે ટુ ક્રોસ ટુ ફોર પછી ટુ અને માઇનસ એટ હવે અહીંયા માઇનસ એમની મેં રહેવા દઉં છું ખાલી થ્રી મલ્ટીપ્લિકેશન તો થ્રી માઇનસ થ્રી આ પ્લસ એમની મેળવી દેજો ફોર મલ્ટિપ્લિકેશન તો ફોર માઇનસ એટ સિક્સટી થઈ ગયું હવે આ બંનેનું પેલા શું કરી દઈએ એડિસ સોરી મલ્ટિપ સબટ્રેક્શન કરી દઈએ તો શું થશે ફોર માઇનસ થ્રી વિદ્યાર્થી મિત્રો ટુ માઇનસ માઇનસ થ્રી પછી માઇનસ એટ માઇનસ સિક્સ ઓકે પ્લસ ફોર માઇનસ એટ સિક્સટી તો એમને મેળીએ છીએ ચલો આનો આન્સર શું થશે વન માઇનસ માઇનસ પ્લસ એટલે ટુ પ્લસ થ્રી થઈ જશે અને માઇનસ એટ માઇનસ સિક્સ માઇનસ ફોર્ટી થઈ ગયા પ્લસ ફોર માઇનસ એટ સિકી ક્લિયર ઓકે ચલો હવે અહીંયા શું થશે વન પ્લસ ફોર ફાઈવ પ્લસ માઇનસ એટ ફાઈવ પ્લસ માઇનસ એટ માઇનસ ફોર્ટી પ્લસ સિક્સટી ઓકે તો શું થશે અહીંયા ફાઈવ આ ફાઈવ માઇનસ એટ અને અહીંયા આવશે ટુ તો આન્સર આવશે

અહીંયા માઇનસ થ્રી અને ટુ તો આવી ગયો ટુ એ બાર માઇનસ થ્રી બી બાર પ્લસ ફોર સી બાર તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો મિક્સમાં આવે છે તો આ જે છે ફેક્ટર ઘણી બધી રીતો છે આપણે દરેક રીત વન બાય વન જોવાના છે હવે તમારે અહીંયા આ જ રકમ માટે મને આન્સર આપવાનો છે આના માટેનો એ બાર પ્લસ ફોર બી બાર માઇનસ ફાઈવ સી બાર આ હોમવર્ક છે આ જ રકમ માટે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો ફટાફટ પહેલી કોમેન્ટ કરે છે દરેક વિદ્યાર્થી મિત્રોને કરવાની છે કેટલો આન્સર આવે છે ચેક કરીએ ઓકે તો આ રીતે આના પછી મોડ મેગ્નેટ્યુટ ઓફ વેક્ટર બીજી બધી રીતો છે એંગલ છે વેક્ટર એંગલ છે એ મલ્ટિપ્લિકેશન છે ડોટ પ્રોડક્ટ છે આ બધા જ આપણે વિડીયો જોવાના છે તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે બીજું ટૉપિક સ્ટાર્ટ કરીશું આ ટૉપિક જે છે ફર્સ્ટ ટોપિક એ ખાસ તૈયાર કરી દેવાનો છે જેથી તમને બીજા ટૉપિકમાં આઈડિયા આવશે અને ફટાફટ આપણે બીજા અપલોડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો આગળના જે હજી સુધી વિડીયો ના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં દરેક લિંક મૂકી છે અને વિદ્યાર્થી મિત્રો ફરીથી એવું કહી દઉં કે મિડ એક્ઝામ માટેનું અને જીટીયુના એક્ઝામ માટેનું આઈએમપી જે છે આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ આપણી એપ્લિકેશન ઉપર અપલોડ જ છે તો ફટાફટ તમે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આઈએમપીની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ફટાફટ ડાઉનલોડ કરી શકો છો જેથી તમને મિડ એક્ઝામમાં જીટીયુની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે મોસ્ટ ઓફ અને નવી નવી પીડીએફો પણ અપલોડ થતી રહેશે તો આજે જ તમે ડાઉનલોડ કરી લો અને પરચેસ કરી લો જેથી તમને જુટીની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેશો અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના હોય એ ફટાફટ જોઈન થઈ જાઓ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ